हेलो डियर स्टूडेंट, नमस्ते। जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में सबनु हार्दिक स्वागत है। आज आप भणीशु धोरण 6 विषय कम्प्यूटर प्रोग्राम नंबर 3 एनो भाग बी, એટલે કે ફાઇલ અને ફોલ્ડર નો ભાગ બી જેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો ચાલો બાળકો મિત્રો, આજે આપણે ભાગ બી એ ભણી તે પહેલા ફાઇલ ફોલ્ડર નવું ફોલ્ડર કઈ રીતે બનાવવું અને સબ ફોલ્ડર કઈ રીતે બનાવવું અને ફાઇલ કઈ રીતે બનાવવી તેની માહિતી આગળના પાર્ટમાં આપણે અભ્યાસ કરી ગયા છે। પરંતુ આજે આપણે એનો ભાગ બી જેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા કટ પેસ્ટ અને કોપી પેસ્ટ। તો પહેલા તો જોશું કટ પેસ્ટ। તો કટ પેસ્ટ એટલે શું થશે? તો કટ પેસ્ટ એટલે કે બાળ મિત્રો, એડિટ મેનુમાં આવેલ આ વિકલ્પનો ઉપયોગ સબ ફોલ્ડરમાં અને ફાઇલને એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં ખસેડી શકાય છે। બે આના ઉપયોગ શું છે? તો કે આ મેનુ એડિટ મેનુમાં આવેલું છે, આ ઓપ્શન છે એ એડિટ મેનુમાં આવેલું છે। આ વિકલ્પના ઉપયોગથી સબ ફોલ્ડર અને ફાઇલને એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં ખસેડી શકાય છે। કટ કરવું એટલે ખસેડવું થશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદ જોઈએ તો જે ફોલ્ડર અથવા ફાઇલને ખસેડવી હોય તેને સિલેક્ટ કરો, બરાબર, તેને સિલેક્ટ કરો। એડિટ મેનુમાં ક્લિક કરી કટ વિકલ્પ પસંદ કરો। ત્યારબાદ શું કરશું? તો કે હવે ફાઇલ અને ફોલ્ડરને જ્યાં લઈ જવા છે તે ફોલ્ડર પર ક્લિક કરી એડિટ મેનુમાં જઈ અને પેસ્ટ કરો। હવે તમારે જે ફાઇલ અને ફોલ્ડરને જ્યાં લઈ જવા છે ત્યાં લઈ જઈએ અને તેને પેસ્ટ કરવાનું છે। ત્યારબાદ જોઈએ બાળ મિત્રો, આ હતું કટ પેસ્ટ। કટ પેસ્ટ, કટ એટલે શું? તો કે ખસેડવું, એટલે કે પેલા જ્યાં ફાઇલમાં છે ઇન્ડિયા નામનું ફોલ્ડર છે એમાં સી ડ્રાઈવમાંથી ડી ડ્રાઈવમાં રાખવું છે, તો ડી ડ્રાઈવમાં રાખવા માટે પેલા હું સી ડ્રાઈવમાંથી એને કટ કરીશ અને ત્યારબાદ એને પેસ્ટ કરીશ, બરાબર છે। હવે જોઈએ આગળ, તો કટ પેસ્ટ તમે સમજી ગયા છો। ત્યારબાદ જોઈએ કોપી પેસ્ટ। તો કોપી પેસ્ટ શું થશે? તો કે એડિટ મેનુમાં આવેલ આ વિકલ્પના ઉપયોગથી ફાઇલ અને ફોલ્ડરમાં કોપી એટલે કે બીજી નકલ બનાવી શકાય છે। તો ફાઇલ અને ફોલ્ડર, ધારો કે તમારે સી ફાઇલ છે, સી ડ્રાઈવ છે, એમાં એક ઇન્ડિયા નામનો ફોલ્ડર પડેલો છે, એ જ ફોલ્ડરને તમારે ડી ડ્રાઈવમાં પણ જોઈ છે, તો સી ડ્રાઈવમાંથી એને કોપી કરો। એટલે કે કઈ રીતે કરશું? તો કે અહીં ફાઇલને ખસેડાતી નથી, પરંતુ તેની બીજી નકલ છે, ફાઇલનું કટ પેસ્ટ નથી થતું, પણ એ જ ફાઇલ જેવી બીજી ફાઇલ બનાવી શકાય છે। જે ફોલ્ડર અથવા ફાઇલને કોપી કરવી હોય તેને પહેલા સિલેક્ટ કરી લો, એટલે આપણે ઇન્ડિયા નામનું ફોલ્ડર સી ડ્રાઈવમાંથી સિલેક્ટ કરેલું છે। ત્યારબાદ એડિટ મેનુમાં જઈ અને કોપી વિકલ્પ પસંદ કરો। એડિટ મેનુમાં જઈ અને કયો વિકલ્પ પસંદ કરવાનો છે? કોપી વિકલ્પ। ત્યારબાદ હવે જ્યાં કોપી કરવી હોય તે ફોલ્ડરમાં દાખલ થઈ, જ્યાં તમારે કોપી કરવી છે તે ફોલ્ડરમાં દાખલ થઈ જાઓ અને એડિટ મેનુમાં જાઓ, અહીં જઈ અને પછી પેસ્ટ વિકલ્પ ઉપર ક્લિક કરો, એટલે સી ડ્રાઈવનું જે ફોલ્ડર હતું તેવું જ ડી ડ્રાઈવમાં પણ આવી ગયું હશે। આ હતું આપણું કટ પેસ્ટ। ત્યારબાદ જોઈએ બાળ મિત્રો, તો હવે ફાઇલ અને ફોલ્ડરનું નવું નામ આપ્યું। ફાઇલ અને ફોલ્ડરનું નવું નામ કઈ રીતે આપવામાં આવે છે? તો ફાઇલ અને ફોલ્ડરને નવું નામ આપવા માટે એને આપણે રીનેમ કહી શકીએ। શું કહી શકીએ? રીનેમ। ફાઇલ અને ફોલ્ડરનું નામમાં નામ બદલવા માટે જેનું નામ બદલવું હોય તે ફોલ્ડરને સિલેક્ટ કરો, તેમજ તેમને એક શોર્ટકટ મેનુ જોવા મળશે। તમને એમાં એક શોર્ટકટ મેનુ જોવા મળશે। કેવું શોર્ટકટ મેનુ? તો કે રાઈટ ક્લિક કરશો ને એટલે આ મુજબ હું એક શોર્ટકટ મેનુ, એટલે આમાં તો નથી, પણ એક શોર્ટકટ મેનુ જોવા મળશે જેમાં રીનેમ એવો ઓપ્શન આપવામાં આવેલો હશે। આ મેનુમાંથી રીનેમ પર ક્લિક કરો, રીનેમ વિકલ્પ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ બોક્સમાં ફોલ્ડરનું નવું નામ આપી એન્ટર કી પ્રેસ કરો। હવે તમને આ બ્લુ કલરનું બોક્સ દેખાય છે ફોલ્ડરની બાજુમાં, એમાં તમારે નવું નામ આપી અને એન્ટર કી પ્રેસ કરવાનું છે। આ હતું આપણું રીનેમ।
ત્યારબાદ ફાઇલ અને ફોલ્ડર ને ડિલીટ કરો એટલે કે કાઢી નાખો. તમારે કોઈ પણ નકામા ફોલ્ડર હોય તો તેને તમે કાઢી શકો છો. તો ફાઇલ અને ફોલ્ડર ને ડિલીટ કરવા માટે શું કરશો કે જે ફાઇલ અને ફોલ્ડર ને કાઢી નાખવું હોય તેના પર રાઈટ ક્લિક કરી અને ડિલીટ વિકલ્પ પસંદ કરો. ફાઇલ અને ફોલ્ડર ને ડિલીટ કરવું હોય તો મારે એના ઉપર શું કરવાનું છે, રાઈટ ક્લિક. એટલે આ મુજબ નું મેનુ ખુલશે. આમાં એની ઉપર તમે જોઈ શકો છો. પછી ડિલીટ નામના ઓપ્શન ઉપર ક્લિક કરી દો. ત્યારબાદ જોઈએ તો કે ડિલીટ વિકલ્પ પર ક્લિક કરવાથી તમને નીચે મુજબ આ એક આવું ડાયલોગ બોક્સ જોવા મળશે, જે તમને પૂછશે કે આ ફોલ્ડર ને રિસાયકલ બિન માં ખસેડવું છે. જો તમે યસ કરશો તો આ ફોલ્ડર રિસાયકલ બિન માં જશે, પણ જો તમે નો પર ક્લિક કરશો તો તે સાવ અને સાવ જ ડિલીટ થઈ જશે. યસ પર ક્લિક કરતા ડાયલોગ બોક્સ જતું રહેશે અને ફોલ્ડર રિસાયકલ બિન માં જતું રહેશે. હવે જેવું તમે યસ ઉપર ક્લિક કરશો એવું જ આ ફોલ્ડર રિસાયકલ બિન માં જતું રહેશે. અને જો નો ઉપર ક્લિક કરશો બાળ મિત્રો તો નો ઉપર ક્લિક કરવાથી તે ફોલ્ડર રિસાયકલ બિન માં નહીં પરંતુ સાવ ડિલીટ થઈ જશે. ત્યારબાદ જોઈએ રિસાયકલ બિન માં આ રીતે ફોલ્ડર આવી જાય છે. ત્યાર પછી નું જોઈએ બાળ મિત્રો તો ડિલીટ કરેલી ફાઇલ ને રિસાયકલ બિન માંથી પાછી મેળવવી. હવે ડિલીટ કરેલી ફાઇલ હોય એને રિસાયકલ બિન માંથી કઈ રીતે પાછી મેળવી શકાય તો કે ડેસ્કટોપ પર રિસાયકલ બિન પર ડબલ ક્લિક કરો. રિસાયકલ બિન છે ડેસ્કટોપ ઉપર, એના ઉપર તમે ડબલ ક્લિક કરો. રિસાયકલ બિન વિન્ડો ખુલતા અહીં તમને ડિલીટ કરેલી બધી જ ફાઇલ દેખાશે. હવે રિસાયકલ બિન વિન્ડો ખોલશો તો તમને ડિલીટ કરેલી દરેક ફાઇલ દેખાશે. જે ફાઇલ પાછી મેળવવી હોય તેના ઉપર રાઈટ ક્લિક કરો. માઉસ માંથી જે ફાઇલ તમારે મેળવવી છે એ માઉસ દ્વારા તમારે એના ઉપર રાઈટ ક્લિક કરવાનું છે. રાઈટ ક્લિક કરો પછી શું કરવાનું છે તો આમ કરવાથી ફાઇલ રિસાયકલ બિન માંથી પાછી જઈ. પછી આ મેનુ માંથી રિસ્ટોર વિકલ્પ ઉપર ક્લિક કરો. રિસ્ટોર ઉપર ક્લિક કરશો એટલે એ છે એ ત્યાં આમ કરવાથી તમને એવો પ્રશ્ન પૂછશે કે જ્યાં રિસ્ટોર બધું ત્યાં જ તમારે રાખવું છે. તો કે રિસ્ટોર્ડ માંથી રિસાયકલ બિન માંથી જતી રહેશે અને જ્યાંથી ડિલીટ કરી હતી ત્યાં પાછી આવી જશે. આ હતું ડિલીટ કરેલી ફાઇલ. તો આપણે જોઈએ કે કઈ રીતના આવે છે. તો તમે અહીંયા જુઓ છો કે એબીસી નામનું ફોલ્ડર આપણે ડિલીટ કરેલું હતું, બરાબર છે. રિસાયકલ બિન માંથી એને પાછું મેળવવા માટે રિસ્ટોર નામનું પેલું ઓપ્શન છે એ ક્લિક કરી દો. રિસાયકલ બિન માંથી ફાઇલ અને ફોલ્ડર ને હંમેશા માટે કમ્પ્યુટરની મેમરી માંથી કાઢી નાખવું હોય, રિસાયકલ બિન માંથી પણ હંમેશા ને માટે કાઢી નાખવું હોય તો એમાં પણ એવું જ છે કે આવી જ રીતે રાઈટ ક્લિક કરી અને ઓપ્શન નાના આછળ ટૂંકા છે તો ઓપ્શન છે એ તમને લિસ્ટ બતાવશે. એમાંથી તમે ડિલીટ નામના વિકલ્પ ઉપર ક્લિક કરો એટલે આખું રિસાયકલ બિન ક્લિક કરો, બરાબર. પછી તમે આખા રિસાયકલ એટલે કે એમ્પ્ટી રિસાયકલ બિન ઉપર ક્લિક કરશો તો આખું રિસાયકલ બિન પણ ખાલી થઈ જશે. ત્યારબાદ જોઈએ બાળ મિત્રો સાથી તરફ થોડા આગળ વધી સૂચના કઈ કેવી છે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. વિકલ્પ એવો છે ડેટાના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે, ફોલ્ડર ફાઇલ કે પછી આઇકોન. તો ડેટાના સમૂહને શું કહેવામાં આવે છે, ફાઇલ, બરાબર છે. તો જવાબમાં આવશે ફાઇલ. ત્યારબાદ છે એક સરખા પ્રકારની ફાઇલના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે. એક સરખા પ્રકારની ફાઇલનો જે સમૂહ હોય તેને શું કહેવામાં આવે છે, ફોલ્ડર ફાઇલ કે પછી આઇકોન. એક સરખા પ્રકારની ફાઇલના સમૂહને શું કહેવામાં આવે, ફોલ્ડર કહેવામાં આવે. ત્યારબાદ જ્યારે એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર બનાવવામાં આવે તો આ ફોલ્ડરને ખાલી જગ્યા કહેવાય છે. ધારો કે ઇન્ડિયા નામનો ફોલ્ડર છે, એમાં તમે અંદર ગુજરાત અને ગુજરાતની અંદર ગોંડલ એવી રીતના ક્લિક કરો તો એક ફોલ્ડર ની અંદર બીજું ફોલ્ડર બનાવો છો તો તેને શું કહેવાય, મુખ્ય ફોલ્ડર, નાનું ફોલ્ડર કે પછી સબ ફોલ્ડર. તો એકની અંદર એક ફોલ્ડર બનાવવામાં આવે તો બાળ મિત્રો એને સબ ફોલ્ડર કહેવામાં આવે છે. ત્યારબાદ જો શું સબ ફોલ્ડર માં પણ બીજા ફોલ્ડર બનાવી શકાય છે. સબ ફોલ્ડર બનાવ્યું હોય તો તમે એની અંદર પણ બીજું ફોલ્ડર બનાવી શકો છો. તો આ જવાબમાં આવશે હા, પરંતુ તમે આનું ફોલ્ડર બીજું બનાવી શકો છો. ત્યારબાદ છે નવું ફોલ્ડર બનાવવા માટે મેનુ બાર પર ફાઇલ મેનુમાં
न्यू એમાં સેને ઉપર ક્લિક કરશો ફાઇલ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ કે ફોલ્ડર નવું ફોલ્ડર કીધું છે નવું ફોલ્ડર બનાવવા માટે આપણે ફોલ્ડર ઉપર ક્લિક કરશો ત્યારબાદ ખાલી જગ્યાના ઉપયોગથી ફાઇલ ફોલ્ડરને બીજી જગ્યાએ ખસેડી શકાય છે ખાસ રાખજો ખસેડવું હોય તો કટ આવે અને નકલ કરવી હોય તો કોપી આવે તો આમાં ખસેડી શકાય છે કીધું છે તો આમાં કટ પેસ્ટ છે કોપી પેસ્ટ છે અને કટ કોપી છે તો કટ કોપી અને કટ પેસ્ટમાં તમને પ્રોબ્લેમ થશે તો બાળમિત્રો કટ કર્યું હોય ને એ ફરજિયાત આપણે પેસ્ટ કરવું જ પડે એટલા માટે આવશે કટ પેસ્ટ ત્યારબાદ સાતમો વિકલ્પ છે ખાલી જગ્યાના ઉપયોગથી ફાઇલ અને ફોલ્ડરને બીજી જગ્યાએ નકલ કરી શકાય છે તેના ઉપયોગથી કોપી પેસ્ટ કટ પેસ્ટ કે પછી કટ કોપી તો આમાં નકલ કરવા માટે જવાબમાં આવશે કોપી પેસ્ટ કારણ કે નકલ આપણે કીધેલું છે એટલે નકલ કરવી એટલે કોપી કરવી તો અને પેસ્ટ કરવું ફરજિયાત છે એટલે કોપી પેસ્ટ આવશે ત્યારબાદ જોઈએ બાળમિત્રો ફાઇલ ફોલ્ડરનું નામ બદલવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરવું રીનેમ ડિલીટ કે પછી કોપી ફાઇલ અને ફોલ્ડરનું નામ બદલવું કીધું છે નામ બદલવું એટલે થશે રીનેમ તમે થોડું ઇંગ્લિશમાં લ્યો તો તમને ખબર પડી જશે એટલે આમાં આવશે રીનેમ ત્યારબાદ ફાઇલ ફોલ્ડરને કાઢી નાખવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો રીનેમ ડિલીટ કે પછી કટ કાઢી નાખવું કીધું છે તો શું આવશે ડિલીટ ત્યારબાદ દસમું ફાઇલ ફોલ્ડરને ડિલીટ કરવાથી તે ખાલી જગ્યામાં જાય છે રિસાયકલ બી બીજી ફાઇલમાં કે પછી બીજા કમ્પ્યુટરમાં તો બીજા કમ્પ્યુટરમાં તો ન જ જાય બાળમિત્રો અને બીજી ફાઇલમાં પણ ન જાય તમે કચરો ફેંકો છો તો એ ડસ્ટબિનમાં જ જાય એવી જ રીતે તમે જે પણ કઈ વસ્તુ ડિલીટ કરો છો તે બધી જાય રિસાયકલ બીમાં ત્યારબાદ અગિયારમો વિકલ્પ છે ખાલી જગ્યામાં ડિલીટ કરેલી બધી ફાઇલ અને ફોલ્ડરની લિસ્ટ દેખાય છે હવે કયું એવું ઓપ્શન છે કે જેમાં ડિલીટ કરેલી ફાઇલ અને ફોલ્ડરનો લિસ્ટ જોવા મળે છે રિસાયકલ બીન માય કમ્પ્યુટર કે માય ડોક્યુમેન્ટ તો માય કમ્પ્યુટરમાં ન બતાવે અને માય ડોક્યુમેન્ટમાં ન બતાવે કારણ કે ડોક્યુમેન્ટમાં આપણા સાચવેલા ડોક્યુમેન્ટ બતાવે છે અને માય કમ્પ્યુટરમાં આપણે અત્યાર સુધી કરેલા દરેકે દરેક કાર્ય તો જવાબમાં આવશે રિસાયકલ બાળમિત્રો આપણું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે ચેપ્ટર નંબર 3 તમને સરસ રીતે સમજાઈ ગયું હશે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી થેન્ક યુ